માળિયાહાટીનામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં દરેક સ્કૂલોમાં દેશભક્તિ કાર્યક્રમ, આગેવાનોના વરદ હસ્તે શીલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કન્યા પે સેન્ટર શાળાના બાળકો દ્વારા શહેરના મુખ્ય બજારોમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. માળિયાહાટીનામાં આજે સવારથી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન સહિત દરેક સરકારી કચેરી, ગ્રામ પંચાયત તેમજ ગિરનાર હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, સરકારી હાઈસ્કૂલ, તાલુકા પે સેન્ટર શાળા સહિત વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમો યોજાયા હતા. દરેક સરકારી કચેરી સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાય વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. સમગ્ર માળિયાહાટીના દેશભક્તિમય બન્યું હતું. માળિયાહાટીના મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં નાયબ મામલતદાર વાઢિયા નીતાબેનના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં માળિયાહાટીના પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જીઆરડી સ્ટાફ દ્વારા પરેડ અને સલામી આપવામાં આવી. માળિયાહાટીના મામલતદાર ઓફિસે સરપંચ જીતુભાઈ સિસોદિયા, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીવી સિંગડિયા, ડેપ્યુટી મામલતદાર સુપર માળિયાહાટીના. આજરોજ માળિયા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પાણીદરા ગામ મુકામે કરવામાં આવેલ અને ખૂબ જ ઉમંગભેર ગામ લોકો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલ. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ. ગામના એક સારું કાર્ય કરતા વ્યક્તિના પણ સન્માન કરવામાં આવ્યા છે. એ રીતે બીએલઓનું પણ સન્માન કર્યું છે. એ રીતે જે તાલુકા કક્ષાએ સારી કામગીરી કરી હોય એવા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી પાણીદરા ગામના વિકાસ માટે 5 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલ છે અને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર પૂરો થયો છે.